फ्रेंड्स, हाउ आर यू? तो तुम्हारे શું કહેવાનું? ટીચર, આઈ એમ ફાઇન. તો ચલો આજે આપણે સ શરણાઈનો સ અને એને સ સરબતનો સ પણ કહેવાય. તો આજે તમને ટીચર સરબતનો સ શીખવાડવાના, તો આપણે પહેલા સરબતના સનું એક જોડકનું ગાઈએ. ચલો. બળબળતો ઉનાળો આવ્યો, તાપ લાગતો સૌને, ઠંડુ ઠંડુ સરબત પીધું, કહો ગમે ના કોને. ઓકે, ચલો હવે આપણે સ શરણાઈનો સ, સ સરબતનો સ શીખીશું. તો ચલો બાળકો, મારી સાથે બધા પહેલા શીખો ગુજરાતીની બુક લઈ લો અને એમાં સ શરણાઈનો સ આપણે પહેલાં પેન્સિલ વડે ગૂંટીશું. ચલો જુઓ, અહીંયા નંબર આપ્યા હોય ને એવી રીતે ગૂંટવાનું. તમારી બુકમાં પણ 1, 2, 3, 4 નંબર આપ્યા હશે ને એવી રીતે ગૂંટવાનું. ર રમકડાનો ર કરીએ ને એવી રીતે, પણ ગોળ કરીને રમકડાનો ર અને દાદાજીની લાકડી. ચલો હવે અહીંયા સ શોધો. સ ક સ સણ સ સરત સ સરમ સ. ચલો હવે શું કીધું છે? શિંગડામાં કાળો રંગ પૂરો. તો ગાયના શિંગડા કેવા આવે બાળકો? બ્લેક. બ્લેક એટલે કયો કલર? કાળો. તો આ શિંગડા આને કહેવાય ને. તો ચલો બધા બાળકો મારી સાથે શિંગડામાં કાળો કલર પૂરવા રેડી થઈ જાઓ. કાળો કલર પૂરો એટલે વચ્ચે વ્હાઈટ વ્હાઈટ દેખાવું જોઈએ નહીં, સફેદ સફેદ દેખાવું જોઈએ નહીં. જુઓ મારા કલરમાં તમને વ્હાઈટ વ્હાઈટ કશે પણ દેખાય છે? કલર પણ બહાર જવો જોઈએ નહીં. લાગે છે ને હવે શિંગડા દેખાય છે સરસ? મને તો એકદમ સરસ દેખાય છે. ચલો હવે ટપકા પર લખો. જુઓ પહેલાં આવું કરવાનું, ત્યારબાદ આવું બનાવીને બ બગડે બે લખવાનો, અને પછી દાદાજીની લાકડી. સ શરણાઈનો સ બોલીને લખવાનું. સ શરણાઈનો સ, સ શરણાઈનો સ, સ શરણાઈનો સ, સ શરણાઈનો સ, સ સરબતનો સ, સ સરબતનો સ. જોયું બાળકો? હવે આપણે બીજી બુકમાં પણ કરવું પડે ને. ચલો પહેલાં શું કરવાનું? મોટો શરણાઈનો સ છે તેને આપણે ગૂંટીશું. સ શરણાઈનો સ. હવે નાના નાના ટપકા ગૂંટવાના ને. સ શરણાઈનો સ, સ શરણાઈનો સ. એવી જ રીતે હવે આપણે નીચે લખીશું જાતે. ચલો પહેલાં આવું ગોળ કરો, ત્યારબાદ એને નીચે લઈને બગડે બે બનાવો, અને દાદાજીની લાકડી. સ સરબતનો સ, સ સરબતનો સ. બરાબર. હવે સ ઓળખો અને તેના પર ચોરસ કરો. શું એક્ટિવિટી કરવાની? સ ઓળખીને ચોરસ કરો. આ છે સ, હા ચોરસ બનાવો. આ સ છે, ચોરસ બનાવો. આ પણ સ છે, ચોરસ બનાવો. ચલો સામેના પાના પર આવી જાઓ મારી સાથે. પહેલાં શું કરવાનું? ટપકા ઉપર ગૂંટવાનું. સ શરણાઈનો સ, સ સરબતનો સ, સ શરણાઈનો સ, સ સરબતનો સ. તમારે ક્યાં લખવાનું? મોટા ખાનામાં. આ વચ્ચેની જગ્યામાં લખવાનું નથી. હવે સ લખી શબ્દ પૂર્ણ કરો. તો ચલો પહેલાં શું છે, શું વંચાય છે? ડ સ. તો સ પૂર્ણ કરો. ત્યારબાદ છને કાનો છા સ, સ ત ક, અને છેલ્લે શરણાઈ, સરણાઈ. તો બાળકો આપણે આજે લખીએ કક્કોની બુકમાં શું શીખા? સ શરણાઈનો સ અને એને સરબતનો સ પણ કહેવાય. એવી જ રીતે આપણે આ બુકમાં પણ શીખ્યા ને, શિંગડામાં રંગ પૂર્યો, અહીંયા ગોટ્યું, અહીંયા ગોળ કર્યું, એ બધી એક્ટિવિટી બાળકો તમારે પણ કરવાની. બાય.